કેશોદ પાલિકા દ્વારા પીજીવીસીએલની બાકી નીકળતી ચડત વ્યાજ સાથે વીજબિલની 1.98 કરોડની લેણી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. કેશોદ પાલિકા પોતાના હસ્તકના 25 જેટલા વીજ કનેક્શનોની વીજબિલની રકમની ભરપાઈ ન કરતા પીજીવીસીએલ દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી. પાલિકા હસ્તકના 25 વીજ કનેક્શનો પૈકી 2 વીજ કનેક્શનો પીજીવીસીએલ દ્વારા પરમનન્ટ રદ કરવામાં આવ્યા હતા. કેશોદ પાલિકા 2015થી પીજીવીસીએલ વીજ કંપનીની સગવડતા મુજબ વીજબિલની લેણી રકમ ભરપાઈ કરતી હતી. પાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને પીજીવીસીએલ વચ્ચે સંકલન સધાતા પાલિકાએ ચડત વ્યાજ સાથે બાકી લેણા 1.98 કરોડ જેવી રકમનું ચૂકવણું કર્યું હતું. પાલિકા દ્વારા 1.98 કરોડના પેમેન્ટના ચેકની ચૂકવણી વખતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર MM વાઘેલા, પીજીવીસીએલ કાર્યપાલક હિતેશ સોની, ડેપ્યુટી ઇજનેર JK કાતરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. પાલિકાઓ છેલ્લા 8 વર્ષનું ચડત વ્યાજ સાથે વીજ બિલનું તમામ લેણું ચૂકતી કરતા પીજીવીસીએલ અધિકારીઓએ પાલિકાનો આભાર માન્યો હતો. મારું નામ હિતેશ સોની, હું પીજીવીસીએલ કેશોદ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત છું. આજરોજ નગરપાલિકા કેશોદ દ્વારા 8 વર્ષના 25 જેટલા કનેક્શનોની જે રકમ ખેંચાતી આવતી હતી લાંબા સમયથી, એમનો એક નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમના સંકલનથી એક શોટમાં, વન શોટમાં ચૂકવણું કરી દેવામાં આવેલ છે. સ્થાનિકના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, એમની એકાઉન્ટ ટીમ, એ તમામનો પીજીવીસીએલ વતી હું આભાર માનું છું. અને આને કારણે અમારી જે આગળની શહેર વિકાસની જે કંઈ યોજનાઓ આવી રહી છે એને માટે નોડિયું આપવા માટેનું સહેલું પડશે અને કેશોદ શહેરનો વિકાસ ખૂબ સારો થઈ શકશે. ધારાસભ્યએ જે આપને કીધું કે ભાઈ અમને શું કન્સેશન આપશો, ત્યારે એ બાબતે કહીએ કે કુલ કેટલી રકમ હતી અને એમાં કંઈ કન્સેશન આપેલું છે કે કેમ? એકચ્યુઅલી ડીલે પેમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે, પણ એમને જે 1-2 કનેક્શનો રદ કરવા જેવા પાત્ર હતા એમને રદ કરાવી દીધેલા અગાઉ, એમનું કોર્ટ દ્વારા સમાધાન કરીને જે મતલબ વ્યાજ માફી થઈ જ શકશે એટલું અમે કરવા માટે એ પણ અમે સંકલન કરેલું અને એમના નોન યુઝ કનેક્શનોને માટે એ પણ કરેલું છે. ઓલમોસ્ટ 4-1 લાખ રૂપિયા જેવી વ્યાજ માફી પણ થઈ છે એમાં. JDC ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.